નમસ્તે, ધોરણ 8 અને વિષય વિજ્ઞાનમાં ફરી મળી ગયા. અને અહીંયા શું છે તો કે એકમ 14 અને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. તમને વળી પાછો પ્રશ્ન થશે કે શું પ્રવાહીઓ વિદ્યુતનું વહન કરે છે, વળી મળી ગયા. પણ અહીંયા પ્રવૃત્તિ ઘણી છે અને દરેક પ્રવૃત્તિ સમજવી તમારા માટે જરૂરી છે. અહીંયા તમને ખ્યાલ આવશે કે મેં અહીંયા નંબર 4 વિડીયોનો આપી દીધો છે, એટલે તમે ફરીથી ઈનોઈ વિડીયો ચાલુ કર્યો છે એવું નથી. અહીંયા નવી પ્રવૃત્તિ સમજવાની છે. ફરીથી બેટા યાદ અપાવી દઉં, એલઈડી નિર્બળ પ્રવાહ માટે એ વપરાય છે અને એના બે તારમાંથી એક તાર નાનો અને મોટો હોય છે. નાનો જે છે એ ઋણ સાથે અને મોટો જે તાર જે છે ધન સાથે પ્રવાહ સાથે જોડવામાં આવે છે. હવે અહીંયા જે છે વિદ્યુત પ્રવાહ બહુ ઓછો હોવા છતાં પણ ચુંબકીય સોયનું કોણાવર્તન જોઈ શકાય છે. શું આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીને ટેસ્ટર બનાવી શકીએ કે નહીં? હવે અહીંયા 14.3ની જે એક પ્રવૃત્તિ છે અને પેજ નંબર 174માં આવી ગયા છે. હવે કઈ રીતે એણે કામ કર્યું છે તો કે એક માચિસની ખાલી ડબ્બી, એમાં જે વચ્ચેનો ભાગ જે છે એને ટ્રે કહેવાય, એને વિદ્યુત તારના થોડા આટા વીંટાળો અને ટ્રેની અંદર એક નાનકડી ચુંબકીય સોય મૂકી દો અને હવે તારના એક મુક્ત છેડાને બેટરીના એક છેડા સાથે જોડો અને તારના બીજા છેડાને મુક્ત છેડો રાખો, એટલે કે તારનો એક છેડો બીજો ટુકડો લઈ બેટરીના બીજા ટર્મિનલ સાથે જોડવાનો આવશે. હવે બંને તારના મુક્ત છેડાના થોડા ક્ષણ માટે જોડી રાખો. હવે ચુંબકીય સોય એક કોણાવર્તન દર્શાવવું જોઈએ. હવે તમારા તારના બે મુક્ત છેડાનું ટેસ્ટર તૈયાર છે. હવે આ ટેસ્ટરનો ઉપયોગ કરીને પ્રવૃત્તિનું આપણે પુનરાવર્તન કરીએ. ટેક્સ્ટબુકની અંદર આપેલું છે. હવે એ ટેસ્ટરને મુક્ત છેડાને લીંબુના રસમાં ડૂબાડતા તરત જ તમને ચુંબકીય સોય કોણાવર્તન દેખાય છે કે નહીં? જો એ પેજ નંબર તમારો 175ની અંદર એક કોષ્ટક આપેલું છે. હવે એની અંદર શું કર્યું છે તો કે જેવું આજે લીંબુના રસમાં મુક્ત છેડાને લીંબુના રસમાં ડૂબાડવામાં આવે તો તરત જ તમને સોય કેવી દેખાય છે? કોણાવર્તન દેખાય છે. હવે અહીંયા તમારી સામે પેજ નંબર 175ની અંદર એક સરસ મજાનું મોટું ટેબલ એટલે કે કોઠો આપ્યો છે. એમાં દ્રવ્ય છે, ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે હા કે ના, અને સુવાહક છે કે મંદવાહક એના વિશેની વાત છે. તો અહીંયા લીંબુનો રસ આપણે પહેલાં પ્રયોગ કરી ચૂક્યા છીએ એટલે આપણને જવાબની ખબર છે. પણ ચુંબકીય સોય સાથે શું છે તો કે એ હા, અને એનો સુવાહક છે કે મંદવાહક? બરાબર, તમારા બધાનો જવાબ બરાબર છે, સુવાહક છે. હવે ટેસ્ટના છેડાઓને લીંબુના રસમાંથી બહાર કાઢી દો, પછી પાણીમાં ડૂબાડો અને લૂછીને સૂકવી નાખો. અને અન્ય પ્રવૃત્તિ જેમાં નળનું પાણી છે, પછી વનસ્પતિ તેલ છે, દૂધ છે, મધ છે, આવી ઘણી બધી નાની નાની વસ્તુઓ જે પ્રવાહી છે એનો ઉપયોગ કરી અને આપણે શું કરવાનું છે, એનો ચુંબકીય સોય એ કોણાવર્તન દર્શાવે છે કે નહીં, હા કે ના, એના વિશેનો પ્રયોગ કરવાનો છે. અહીંયા તો હું તમને અત્યારે જવાબ આપી દઉં છું કે એ દર્શાવે છે કે નહીં. તો અહીંયા શું છે તો કે લીંબુનો રસ હા, સુવાક છે. વિનેગર તો હા, આપણે કર્યું છે આગળ, તો એ પણ સુવાક છે. નળનું પાણી એ પણ શું છે? સુવાહક જ છે, હા. વનસ્પતિ તેલ એ માંથી વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય એટલે શું કહેવું પડશે આપણે? ના, એ મંદવાહક છે. દૂધ એ પણ મંદવાહક છે, એમાં પણ આપણે ના કહેવી પડશે. પછી છે મધ, એમાં પણ ના, અને એ પણ કેવું થઈ જશે? ના પાડીએ છીએ એટલે શું થઈ જશે? મંદવાહક. પછી નિષેધિત પાણી પણ લઈ શકીએ, એમાં પણ શું થશે? વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો એટલે ના, એ છે મંદવાહક. કેરોસીન એમાં પણ નથી થતો એટલે ના. જ્યારે દહીંનું પાણી એટલે કે આપણે જ્યારે છાશ કરીએ છીએ કે સોડા, તો એ બંને શું થઈ જશે? હા, સુવાહક છે અને આરામથી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે અહીંયા આપણે આ કોષ્ટક વિશેની ચર્ચા કરી, એમાં થોડાક સુવાહક છે અને થોડાક વિદ્યુતના પણ અમુક જે છે એ મંદવાહક છે. હવે આ પ્રવૃત્તિ દ્વારા આપણે એ નક્કી કરી શકીએ કે ઘણા પ્રવાહીઓ છે એ વિદ્યુતના સુવાહક છે અને ઘણા પ્રવાહીઓ વિદ્યુતના મંદવાહક છે. તો આ પ્રવૃત્તિ આપણે કરી શકીએ અને એના ઉપરથી આપણે જવાબ મળી ગયો. અને અહીંયા જે જવાબ મળ્યો છે એ શું છે? શું તો કે શું પ્રવાહીઓ વિદ્યુતનું વહન કરે છે? તો આપણે અમુક પ્રવાહીઓ એવા જોયા કે જે ચુંબકીય સોયને કોણાવર્તન દર્શાવવામાં મદદ કરે છે, અને અમુક પ્રવાહીઓ જે છે એ મંદવાહક છે એટલે એ આગળ કાર્ય કરી શકતા નથી. હકીકતમાં ચોક્કસ પરિસ્થિતિઓમાં મોટાભાગના પદાર્થો જે છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. આ જ કારણે પદાર્થોને વાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
હવે આના વિશેનું આગળ જે છે એ પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછી ચર્ચાને કરીશું.